लखतर खाते सर जे हाईस्कूलना शताब्दी महोत्सव निमित्ते आपणू लखतर हरियाणू लखतर अंतर्गत 1700 वृक्षारोपणનું મુહૂર્ત કરાયું। लखतर शहेरना प्रजा वत्सल राजवी करणसिंहजी बापूए प्रजाजनों माटे उपयोगी कामों कर्या छे। लखतरना राजवी करणसिंहजी बापू अने लींबड़ी राजवी सर जसवंतसिंहजीनी गाढ़ मित्र हता। लींबड़ी राजवीनी याद पोताना स्टेटमां बनी रहे ते अने केळवणीनो प्रजानो लाभ मळे ते माटे आजथी 99 वर्ष पहेला मित्रनी यादमां हाईस्कूल बनावीने लींबड़ी स्टेटना राजवी सर जसवंतसिंहजी हाईस्कूल निर्माण कर्युं हतुं, जे शाळा हालमां 99 वर्ष पण शहेर तेमज तालुकाना विद्यार्थीओने शिक्षण पूरुं पाड़ी रह्युं छे। त्यारे आगामी 23 जुलाईना रोज शाळा 100 वर्ष पूरा करी रही छे, त्यारे सर जे हाईस्कूल लखतर शताब्दी महोत्सव समिति द्वारा उजवणीना भागरूपे शाळाना अभ्यास मेळवीने विविध धंधा रोजगार राजकीय नौकरीमां स्थिर थयेला पूर्व विद्यार्थीओ द्वारा आपणो लखतर हरियाणू लखतर प्रोजेक्ट अंतर्गत राजकोटनी जाणीती संस्था सद्भावना वृद्धाश्रमना सहयोग थकी लखतर शहेर तेमज आसपास 1700 जेटला वृक्षो वाववामां તેનું બીડું ઝડપી લઈને પર્યાવરણ સુધારવા માટે કાર્યો કરી રહ્યા છે। આજથી 1700 વૃક્ષો વાવવા માટે કુમારિકાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। હું વિમલસિંહ ઝાલા આજે સરજે હાઈસ્કૂલ લખતરની 100 વર્ષ પૂરા થવાની ઉપક્રમે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક સંકલ્પ કરેલો કે શતાબ્દી મહોત્સવ ઉજવવાના ભાગરૂપે લખતર ગામમાં 1700 વૃક્ષો વાવી અને તેનું કાયમ યાદગીરી રૂપ રહે એ રીતે રાખવા માટે અમે આપણું લખતર હરિયાળું લખતર એ અભિયાન આદર્યું હતું। આજે સૌના સહકારથી એ 1700 વૃક્ષો વાવવાનો શુભારંભ આજથી કર્યો છે અને લખતરની આજુબાજુ 1700 વૃક્ષો વવાય અને એ કામ સદ્ભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટને સોંપવામાં આવ્યું છે। હવે પછીની જવાબદારી એ ટ્રસ્ટ 3 વર્ષ માટે એ વૃક્ષો મોટા કરી અને આપણને લખતરને સોંપશે અને આ કામ ખૂબ સરસ રીતે આજે શુભારંભ એનો થયો છે। આગામી 6-1 દિવસમાં 1700 વૃક્ષો લખતર આજુબાજુ વવાઈ જશે અને લખતરને આ વૃક્ષો ખૂબ સાતા આપશે અને એ ખૂબ જ એક ઉમદા પ્રયાસ છે સામાજિક જાગૃતતા માટેનો। એક સરસ મજાનો આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આવો પ્રયોગ કરવામાં આવ્યો હોય એ સૌ પ્રથમ વાર છે અને એ ઉદાહરણરૂપ છે અને આજે એનો શુભારંભ થઈ ગયો છે। બધાનો ખૂબ સહકાર મળ્યો છે અને જે કંઈ દાતાઓએ આમાં સહયોગ આપ્યો છે એ સૌનો હું આભાર માનું છું અને આ તકે એ કહેવા માગું છું કે હવે લખતર ગામની પ્રજા પણ નાગરિકો પણ આ વૃક્ષોની જાળવણી માટે જાગૃત રહે, એ વૃક્ષોને નુકસાન કોઈ ન પહોંચાડે એની કાળજી રાખે અને અમારી સહયોગી સંસ્થા સદ્ભાવના વૃદ્ધાશ્રમ આ કામ સંભાળે છે એમની સાથે સહયોગ કરી અને આપણે આ વૃક્ષોને મોટા કરી દઈએ અને આપણા લખતરને હરિયાળું લખતર બનાવીએ એવી સૌને મારી નમ્ર વિનંતી છે। આભાર।